गुड मॉर्निंग बाळको, मजामां ने? यूनिट टेस्ट सरस गई ने? हाँ, तो हवे आजे आपणे लेसन नंबर 4 सुंदर सुंदर काव्यने भणीए। तो आ सुंदर सुंदर काव्य छे ए प्रकृति गीत छे। एमना कवि छे धर्मेंद्र मास्तर उर्फे एमनुं नाम छे मधुरम। आ प्रकृति गीतमां कविए सूरज, चांदो, नदी, सरोवर, वन, उपवन वगैरेने सुंदर कह्या छे। तेमां वसता माछली, पंखी, मानव वगैरे पण कविने सुंदर लागे छे। प्रभुए बनावेली दरेक वस्तु जो सुंदर होय तो प्रभुए बनावेली बधी ज वस्तु जो सुंदर होय तो प्रभु पोते केवा सुंदर हशे, एवो प्रश्न कविना मनमां थाय छे। तो आ प्रकृति गीतने आपणे समजीए जोईए। सुंदर सुंदर, सुंदर सुंदर एटले सुंदर एटले ब्यूटीफुल, बधी ज वस्तु सरस छे। तो प्रकृतिनी बधी ज वस्तुनी अंदर आपणने कवि कहे छे के सूरज सुंदर, सूरज एटले सूर्य सुंदर छे, चांदो सुंदर, चांदो पण सुंदर छे, सुंदर सरिता ने सरोवर, सरिता एटले नदी अने सरोवर एटले तळाव। तो सरिता एटले नदी ते सुंदर छे अने सरोवर पण सुंदर छे। विभू हशे तो केवा सुंदर एवू थातु मुझ मन। विभू एटले प्रभु, ईश्वर, आ बधू ज बनावनार भगवान छे, तो ए भगवान केवा सुंदर हशे। तो सूरज, चांदो, नदी, सरोवर बधू ज सुंदर छे, तो एने बनावनार केवा सुंदर हशे। आगळ, उषा सुंदर, निशा सुंदर, सुंदर वन उपवन गिरिवर, विभू हशे तो केवा सुंदर एवू थातु मुझ मनमां। उषा यानी सवार अने निशा यानी रात। सवारे सरस छे अने राते सरस छे। सुंदर वन, वन एटले जंगल, उपवन एटले बगीचो अने गिरिवर एटले पर्वत। तो जंगल पण सरस छे, बगीचो पण सरस छे, पर्वतो पण सरस छे। तो आ बधું જ બનાવનાર ભગવાન કેવા સુંદર હશે। સવાર, રાત, જંગલ, બગીચો, પર્વત બધું જ સુંદર છે, તો આ બનાવનાર પોતે કેવા સુંદર હશે એવું કવિના મનમાં થાય છે। આગળ, માછલી સુંદર, પંખી સુંદર, સુંદર ધરતી શાંત સમીર। માછલી યાની ફિશ એ પણ સરસ છે નદીમાં, સરોવરની અંદર એમાં હોય। પંખી એટલે પક્ષી પણ સરસ છે। ધરતી એટલે આ ભૂમિ પણ સરસ છે। શાંત સમીર એકદમ તોફાન વાવાઝોડા રપાની, હે મંદ મંદ વહેતો સરસ મજાનો ધીમો ચાલતો પવન પણ સુંદર છે। પછી આગળ જોઈએ આપણે તો, વિભૂ હશે તો કેવા સુંદર એવું થાતું મુજ મનમાં। તો આ માછલી સરસ છે, પક્ષી સરસ છે, ધરતી સરસ છે, સરસ મજાનો શાંત સમીર પવન પણ સરસ છે, તો બધું જ બનાવનાર ભગવાન કેવા સુંદર હશે। હવે આગળ, કવિતા સુંદર, જીવન સુંદર, સુંદર તારા આભ વિશાળ। મનુષ્ય બનાવેલી આપણે જે અત્યારે ભણી રહ્યા છે કવિતા એ સરસ છે, જીવન એ પણ સરસ છે, આકાશની અંદર આભ એટલે આકાશ અને એની અંદરના તારા પણ સુંદર છે,
વિશાળ એટલે એકદમ મોટું, જેની કોઈ સીમા નથી, એવું અસીમ એવું આકાશ વિશાળ એટલે મોટું છે, એમાં રહેલા તારા પણ સુંદર છે. તો હે ઈશ્વર, આ બધું જ બનાવનાર તમે કેવા સુંદર હશો. ભાષા સુંદર, આશા સુંદર, સુંદર ને અયું ને માનવ. આપણે જે વાતચીતમાં ઉપયોગ કરીએ છીએ, હું જે બોલું છું એવું જ તમે સમજો, એ ભાષા એ સરસ છે. આશા, મનુષ્ય કહે છે કે લાખો નિરાશામાં એક અમર આશા છુપાય છે, એ આશા પણ સુંદર છે. સુંદર હૈયું ને માનવ, માણસ પણ સારો છે, એમાં રહેલું હૈયું પણ સારું છે. તો આ બધું જ સારું છે તો એનો બનાવનાર ભગવાન કેવો સારો હશે, એવું કવિના મનની અંદર થાય છે. તો આ સુંદર સુંદર જે કવિતા છે એ આજે આપણે સમજ્યા. હવે એમના ક્વેશ્ચન આન્સર અને એની જે કાંઈ એક્સરસાઇઝ છે એ હવે પછીના વિડીયોમાં આપણે જોઈશું. ન સમજાય એવું હોય તો મને પૂછજો. જય હિન્દ.